नमस्कार। काल आपणे ट्रिग्नोमेट्रिक चेप्टर चालू कर्युं हतुं। गई काल होमवर्कमां आपणे दाखला आपवा तो मुश्किली छे। पहेला दाखलानी वात करी आपणे के पहेलो एक्जाम्पल लईए, मानामां एक्स लेस देन इक्वल टू ओर एटले योगगण। खास ध्यान राखो, ओर एटले योगगण, योगगण एटले समग्र एरियो, बरोबर, पॉसिबल शक्य एरियो। ने सो मानामां एक्स ग्रेटर देन इक्वल टू 5, मानक नानो छे तो x ની કિંમત ક્યાં આવે? -2 અને +2 ની વચ્ચે। કેમ શું આવશે? x બિલોંગ્સ ટુ કેટલા આવશે? -2 થી +2। ઓર એ માનક મોટો છે નો મતલબ શું થાય? x ની કિંમત 5 કરતા મોટી અને -5 કરતા નાની, અને ની અથવા બરાબર અહીંયા શું થશે? x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -5 અથવા x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 5। બધામાં ઓર છે, છે ને? આ બધા એરિયાને બતાવો, સંખ્યા રેખા પર બધા એરિયા બતાવો, બધા એરિયા બતાવો, ઓર છે એટલે જ્યાં જ્યાં આપણી પોસિબિલિટી આવે બધા જ એરિયા કવર થઈ જાય। સંખ્યા રેખા પર બતાવો, આ સંખ્યા રેખા હ -5 ક્યાં આવશે? અહીંયા આવશે, -2 અહીંયા આવશે, 2 અહીંયા આવશે, 5 અહીંયા આવશે। પહેલો કોણ કહેશે? -2 લેવલ છે, 2 લેવલ છે, આ બંને અને તેની વચ્ચેનો આ ભાગ, ક્લિયર? ચાલો બીજું શું કે -5 લેવાના તેના કરતા નાની, અને -5 લેવાના તેના કરતા નાની, આ ભાગ। આ શું કે 5 લેવાના 5 કરતા મોટી, એટલે આ ભાગ। આ કેટલા? -∞, આ કેટલા? ∞। તો શું છે? યોગગણ છે। યોગગણ છે એટલે જે કોઈ એરિયા હોય બધો લેવાનો છે બરાબર। તો શું આવશે? x બિલોંગ ટુ પેલો એરિયા કયો છે? -∞ થી 5, તો -∞ થી -5 પછી અથવા છે એટલે યોગગણ, -2 થી 2 અથવા છે યોગગણ કેટલા આવશે? 5 થી ∞। લેટ્સ ઓલ ખતમ, બસ આ આન્સર। તમારે આને ગણવા, આ ખુદ ગણ છે, આ ખુદ પોતે ગણ છે, ધ્યાન રાખજો, પોતે ગણ જ છે, બરાબર? અંતરાલ એ ગણ જ છે, આ જેને ગણમાં નહીં લખવાના, બરાબર? જેને છગડીયા કૌંસની અંદર દર્શાવાય નહીં। ખાસ કરીને તમે અહીંયા છગડીયા કૌંસ કરો નાખો, એથી આમ છગડીયા કૌંસ કરો તો આ ખોટું છે, આ ખોટું છે, છગડીયા કૌંસ આવશે નહીં, આ પોતે ગણ છે। લખવામાં સિમ્બોલ સમજવામાં ધ્યાન રાખો બરાબર, સિમ્બોલ બરોબર સમજવા જરૂરી છે। બીજો દાખલો શું કહેશે? માનાકમાં x લેસ ધેન ઇક્વલ ટુ 8, n એટલે શું થાય? છેદગણ। શું થાય? છેદગણ એટલે કયો એરિયા કોમન એરિયા આવે તે લેવાનો। ખાસ ધ્યાન રાખો, છેદગણ એટલે કયો એરિયા લેવાનો? કોમન એરિયા લેવાનો। માઇનસ થી નાના આ શબ્દોને બરોબર મગજમાં ટાઈપ કરી લેવાનો। માનક નાનો હોય તો -+ ની વચ્ચે, મોટો હોય તો +થી મોટા, -થી નાના, બસ ધેટ્સ ઓલ, કઈ છેદ નહીં નવો, બરાબર? અને એટલે છેદ કરતા અથવા એટલે યોગગણ થાય, એ શું થશે? માનક મોટો છે એટલે x ની કિંમત -4 કરતા નાની, લેસર ઇક્વલ -4 અથવા, બરાબર, આ એક ભાગ છે, બરાબર, અથવા 4 કરતા મોટી, x ગ્રેટર ધેન ઇક્વલ 4। અને સંખ્યા રેખા પર બતાવો, અને છેલ્લે કયો ભાગ લઈશું? આપણે કોમન ભાગ લઈશું, બંને જ્યાં રાજી થતા હોય એ ભાગ લઈશું। એક લાખ -8, આટલા છે 8, આ -4, આટલા છે 4। પહેલો ભાગ શું કહે? -8 થી શરૂ કરીને 8 સુધી આ બધો ભાગ, ખ્યાલ કે નહીં, બરાબર? બીજું શું કહી છે કે -4 થી નાના, આ -4 એનાથી નાના એટલે આ ભાગ, બરાબર, અને 4 અથવા 4 કરતા મોટા એટલે આ ભાગ।
बनने में कॉमन भाग अने એટલે બે નો કોમન ભાગ આવ્યો જો -8 થી -4 ને 4 થી 8 હેલો અથવા તો આખી રેખા દઈ જા અથવા તો આખી રેખા દે કે બધે પ્રદેશ છવાયેલો છે તો અહીંયા શું થાય x બિલોંગ છોકરા થાય -8 થી -4 યો 4 થી 8 ખતમ બસ ઈજી આટલું ઈજી આવી વસ્તુને બધા વારંવાર પ્રયત્ન કરો વારંવાર ને સાંભળો વારંવાર વિચારો જેટલું તમે વિચારશો એટલું વધારે આવડશે બરોબર વિચાર્યા વગર કોઈ પણ વિષય આવડે નહીં ને ખાસ કરીને ગણિત જ્યાં સુધી તમે વિચાર શક્તિ કેળવો નહીં કે બધા જ પ્રકારના દાખલા કરાવીએ પછી બે રીતો ભેગી થઈ જાય ત્યારે પણ દિમાગમાં આવવું જોઈએ કે બે રીત ભેગી થઈ બે નું કોમ્બિનેશન કરવાનું છે બરોબર આટલી વાત આપણે કરે હોમવર્ક લેતી બરોબર લખી લેજો શક્ય હોય તો તમારે પણ સ્ક્રીનશોટ લઈ લેવો હં હવે વાત કરતા હતા ત્રિકોણા મેટ્રિક ની ત્રિકોણમેટ્રિક આમાં ત્રણ શબ્દો છે એક છે ટ્રાય ટ્રી ટ્રી એટલે કેટલા થાય ત્રણ પછી ગોન ગોન એટલે બાજુ બાજુ પણ કહેવાય અને ખૂણા પણ કહેવાય આ ઓ કનેક્ટિવિટી શબ્દ છે એટલે મેટ્રિક મેટ્રિક એટલે માપ ત્રણ બાજુ વાળાના માપનો ત્રણ બાજુ વાળો ત્રણ બાજુ વાળો કોણ હોય ત્રિકોણ ત્રિકોણ ના માપ અંગેનો જે અભ્યાસ છે એને શું કહે ત્રિકોણ શું થાય ત્રણ બાજુ વાળો શું કહે ત્રિકોણ ત્રિકોણ ની બાજુઓના માપનો જે અભ્યાસ છે એને શું કહે ત્રિકોણમેટ્રી બરાબર એટલે તમે એની બેઝિક બેઝિક વસ્તુ શીખી ગયા છે ફરીથી લખાવો છું એટલે ત્રિકોણ માટે વાત કરીએ આ ત્રિકોણ ગમે ત્યારે ત્રિકોણનું જ્યારે જ્યારે પણ નામ આપવાનું હોય ત્યારે ખાસ તેને એન્ટી ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ આને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ જ નામ પણ અહીંયા એ આ બી આ સી આ ખૂણો એ છે આ પણ સો આ ખૂણો બી છે આ ખૂણો સી છે આ ખૂણો એ છે આગળ આ ધોરણમાં તમે ભણી ગયા ખૂણા ઈ ની સામેની બાજુ બી સી આ બી સી ના આખા માપને શું કહેવાય સ્મોલ એ કહેવાય હં ખૂણા બી ની સામેની બાજુ આખા માપને શું કહે સ્મોલ બી અને શું કહે સ્મોલ સી આ વાત શીખીને આવ્યા છીએ આપણે બરાબર ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 થાય બરાબર કેટલા થાય કે ખૂણો એ આપણે અથવા તો માપ ખૂણો એ હવે આપણે 11 માં ધોરણ થોડા મોટા થઈ ગયા આગળ માપ નહીં લખી આપણે સમજી જઈશું બરાબર ખરેખર માપ ખૂણો લખવો પડે આપણે 11 માં લખતા નહીં માપ ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180 ડિગ્રી 180 ડિગ્રી ને પાઈ રેડિયન પણ કહે યાદ રાખજો હું સમજાવવાનો છું બરાબર 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન અને ખૂણાના બે માપ છે ખૂણાના કેટલા માપ છે ફક્ત ત્રણ માપ પ્રમ છે ખૂણાના ત્રણ માપ પ્રમ છે ખૂણાના કેટલા માપ પ્રમ છે ત્રણ 180 ડિગ્રી માપ પર પહેલું છે ડિગ્રી માં અંશ ભાગ જેને આપણે કહેતા શું કહેતા હતા અંશ ભાગ બીજું છે રેડિયન માં રેડિયન માપ ક્રમ અને ત્રીજું છે ગ્રેડિયન માપ ક્રમ જે આપણે કોર્સમાં નથી બરાબર આપણે આ બંને કોર્સમાં છે બરાબર ગ્રેડિયન્ટ માપક્રમ લગભગ કે આવતો નથી ડિગ્રી જેવી રીતે તમે તાપમાનના જે માપ કરો સેલ્સિયસ ફેરનહીટ કેલ્વિન બરાબર તાપમાનને
તમે સેલ્સિયસમાં માપી શકો, ફેરનહાઇટમાં માપી શકો, કેલ્વિનમાં માપી શકો, જ્યાં જેની જરૂરિયાત હોય છે વૈજ્ઞાનિકે જેમાં અભ્યાસ કર્યો એ પ્રમાણે પોતાનો માપક્રમ આપેલો. એવી જ રીતે ખૂણાના ત્રણ માપક્રમ છે, ડિગ્રી માપક્રમ, રેડિયન માપક્રમ અને ગ્રેડિયન માપક્રમ. બરોબર, આ ત્રણ માપક્રમ છે. બરોબર, જેવી રીતે સેલ્સિયસ અને ફેરનહાઇટ વચ્ચે સંબંધ હોય છે, કેલ્વિન અને ફેરનહાઇટ વચ્ચે સંબંધ હોય છે, એવી રીતે આ ત્રણેય વચ્ચે પણ સંબંધ હોય. આપણે બે વચ્ચે યાદ રાખવાનું, બે વચ્ચે આ સંબંધો યાદ રાખવાનો છે. બરોબર, એક સંબંધ મેં લખ્યો છે 180 ડિગ્રી, આ ડિગ્રી માપક્રમ છે, આ રેડિયન માપક, અને પાઈ ની કિંમત 3.14 છે. તેનો પાઈ ઇઝ ઇક્વલ ટુ લગભગ કેટલા છે, 3.14 અસમય સંખ્યા છે. આજે નાની નાની બાબતો છે યાદ રાખજો ખાસ. પાઈ લખો અથવા તો પાઈ રેડિયન લખો અથવા તો 3.14 રેડિયન લખો, બંને એક જ માપ. 3.14 ના સંકેતમાં પાઈ કહી દીધું, તો 3.14 પાઈ નથી, એક્ઝેક્ટ કિંમત નથી, લગભગ આસનમાં એપ્રોક્સિમેટલી વેલ્યુ. બરાબર, હવે જો 180 ડિગ્રી, 180 ડિગ્રી ને શું કહે, પાઈ રેડિયન. રેડિયન માટે આ નિશાન કરો કે ન કરો ચાલે, પણ હવે આપણે ડિગ્રી ની જ્યારે વાત કરીશું ત્યારે, જ્યારે ડિગ્રી ની વાત કરીશું ત્યારે ઉપર ઉપર મીંડુ કરીશું તો ડિગ્રી કેવા છે, આમ લખો તો રેડિયન થઈ જશે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, આમ લખો છો તો રેડિયન થઈ જશે. બરાબર, રેડિયન ઉપર આર નહીં લખ્યો તો ચાલશે. હવે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, જો ને, તો 1 ડિગ્રી બરાબર કેટલા થાય, 1 ડિગ્રી. તમારે અહીંયા એક જો તો તમારે શું કરવું પડે, 180 વડે ભાગવા પડે કે નહીં, તો કેટલા થાય, પાઈ ના છેદમાં 180 રેડિયન. ક્લિયર, એટલે 1 ડિગ્રી નું મૂલ્ય કેટલું થાય, પાઈ ના છેદમાં 180 રેડિયન. આ ખાસ ધ્યાન રાખજો, 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન. હવે 1 રેડિયન બરાબર કેટલા, અહીંયા મારે એક જો તો શું કરું, પાઈ વડે ભાગી નાખ, કેટલા થાય, માટે 1 રેડિયન બરાબર થાય 180 ના છેદમાં 5 ડિગ્રી. આ બે ખૂબ ઇમ્પોર્ટન્ટ સંબંધ છે. આ ભૂલી જાવ તો આના પરથી મેળવી લેવાનો, ખાસ ધ્યાન રાખજો, ભૂલી જાવ તો આના પરથી મેળવી લેવાનો. ડિગ્રી ને તમારે રેડિયન માં ફેરવવો હોય તો પાઈ ના છેદમાં 180 વડે ગુણવા પડે, ને રેડિયન ને તમારે ડિગ્રી માં ફેરવવા હોય તો 180 ના છેદમાં પાઈ વડે ગુણવા પડે. ખાસ કરી નોંધી લેવાની જરૂર નોંધું છું. બરાબર, શું કીધું, ડિગ્રી ને શા કરવા માટે, રેડિયન માં ફેરવવા, શું કરવાનું, પાઈ ના છેદમાં 180 વડે શું કરવા, ગુણવા, અને રેડિયન ને, રેડિયન ને ડિગ્રી માં ફેરવવા માટે આના ઉલટા કરના, 180 ના છેદમાં પાઈ વડે ગુણવા. ખાસ ધ્યાન રાખજો, બધું ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ બધું ભૂલી જવાય તો તમને આના પરથી મળી જાય. બરાબર, હવે જેવી રીતે આપણે નાના નાના માપક્રમ, દાખલા કે લંબાઈનો એકમ 1 મીટર છે, એનથી નાનો એકમ સેન્ટીમીટર છે, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એનથી નાનો મિલીમીટર છે, એનથી નાનો માઇક્રોમીટર છે, નેનોમીટર છે, સ્ફેરોમીટર છે, ના બધા વચ્ચે સંબંધ છે ને, તો એ જ પ્રમાણે ડિગ્રીના ના બીજા માપક્રમ, બરાબર, ડિગ્રીના બીજા માપક્રમ અંશ માપના એક કયો છે, અંશ. બરાબર, કયા કયા છે, અંશ. અંશ ટૂંકમાં કલાક તરીકે યાદ રાખીશું, કલાક, અંશ પછી મિનિટ, અંશ કરતા નાનો એકમ છે મિનિટ, એના કરતા નાનો એકમ છે સેકન્ડ. બરાબર, અંશના નાના નાના માપક્રમો હશે. બરાબર, એક અંશ, એક અંશ એટલે કે એક કલાક, એક કલાક બરાબર 60 મિનિટ, શું થાય, ને 60 મિનિટ ને પ્રેમ થી 1 મિનિટ કરો એટલે મિનિટ લખ્યું છે, આ અંશ લખ્યું છે, આ 1 મિનિટ લખ્યું છે. ક્લિયર, ફિઝિક્સ માં પણ આવશે. અને એક ઘણા આપણે ખબર, અને કલાક અંશ તો આપણે કલાક થી ઓળખીશું,
હસતે મગજ માં શું રાખીશું, કલાક જ રાખ્યો, એક કલાક માં કેટલી મિનિટ હોય? 60 મિનિટ. અને આગળ એક મિનિટ બરાબર 60 સેકન્ડ. આ પછી મિલી સેકન્ડ માઇક્રો સેકન્ડ છે આપણે એમાં જવાનું. તો પછી એક અંશ બરાબર કેટલા સેકન્ડ થાય? એક અંશ બરાબર 60 મિનિટ, ને એક મિનિટ ની 60 સેકન્ડ, 60 × 60 સેકન્ડ, એક અંશ બરાબર 3600 સેકન્ડ. બરોબર, એક લીટો પર જો મિન્ડો કર્યું, મિન્ડો કર્યું એટલે ડિગ્રી, અંશ એક લીટો કર્યો એટલે મિનિટ, ને બે લીટા કરે એટલે કે સેકન્ડ. ક્લિયર? લખી લો, સ્ક્રીનશોટ લઈ લો, લખી લો. હું અહીંથી ફોટા મોકલો છો, પણ છતાં તમારે સ્ક્રીનશોટ ને લેતો રહેવાનું. કદાચ જોડે ક્યારેક આમ તેમ બની જાય. તમને એમ કે 90 ડિગ્રી ને રેડિયન માં ફેરવો, રેડિયન માં ફેરવો. હમણાં લખાયું ડિગ્રી ને રેડિયન માં ફેરવવા માટે 1 ડિગ્રી નો ભાવ શું છે? 1 ડિગ્રી બરાબર પાઈ ના છેદ માં 180 રેડિયન છે ને. બરોબર, તો તમારે ડિગ્રી છે, ડિગ્રી આપી હોય તો પાઈ ના છેદ માં 180 વડે ગુણવાના, એટલે આવું થાય 90 રેડિયન બરાબર કેટલા થાય? એક તો આ 90 તો હતા, 90 ગુણીને કેટલા વડે ગુણવાના? અહીંયા 90 જો અહીંયા 90 કરવાના, અહીંયા 90 કરવા માટે 90 વડે ગુણવા પડે, એટલે પાઈ ના છેદ માં 180, 90 × 180 માટે 90 ડિગ્રી બરાબર શું થાય? પાઈ બાય 2. ક્લિયર? પાઈ બાય 2 લખેલો શું સમજાવાનો કાટખૂણો સમજાવાનો. માનો ભાઈ તો આવ્યા નથી, જલ્દી ફટાફટ. કેટલા થાય? ઓકે, 60 × π/180 કેટલા થાય? π/3. આગળ એ 30 ડિગ્રી બોલો ફટાફટ કેટલા આવશે? 30 × π/180 કેટલા થાય? π/3. બરાબર, આ બધા માપ આવશે ત્રિકોણમિતિ માં, ધ્યાન રાખજો. બરાબર, તમને કાલે ઉઠી કોઈ એવું પૂછી ના કહે. જો તમને કે cos સર ત્યાં π/6 આવે, ભૂલ થઈ ગઈ, 60 ડિગ્રી થાય કેટલા થાય?
साइन डिग्री थाय 5/3 એટલે साइन डिग्री लगा दे 1 आ cot 5/6 5/6 लगा 30 डिग्री लगा दे cot 30 डिग्री ने cot 30 डिग्री कीमत के लिए से √3 हां ना याद रख जो 90 એટલે पाई बाय 2 90 એટલે पाई बाय 2 45 डिग्री એટલે पाई बाय 4 60 डिग्री એટલે पाई बाय 3 30 डिग्री એટલે पाई बाय 6 બરાબર આ બધી નાની નાની બાબતો બધી તમારે બરાબર યાદ રાખવાની છે અને હવે પણ છે રેડિયન ને ડિગ્રી માં ફેરવો અને ડિગ્રી ને રેડિયન માં ફેરવો બરાબર ડિગ્રી ને રેડિયન માં ફેરવો ઈઝી છે એની સાપેક્ષ માં રેડિયન ને ડિગ્રી માં ફેરવો થોડો મુશ્કેલ છે થોડો વધારે નથી બરાબર હમણાં હું બતાવું ચાલો હવે તમને એમ કે 120 ડિગ્રી એને રેડિયન માં ફેરવો કેટલા લખાય ओके 120 गुणिया पाई ना छेद में 180 टू टू कैंसिल आने 6 चला तो 2 आने 6 चला तो 3 कितना दिया 2 पाई बाय 3 क्लियर चलो 360 डिग्री शू लिखा है 360 गुणिया पाई ना छेद में 180 कितना था 2 कितना दिया 2 पाई ना 360 डिग्री એટલે એક આખો રોટેશન થાય કે સમજા ને आगे लिए 150 डिग्री कितना था ओके 150 गुणिया पाई ना छेद में 180 बिंदु बिंदु क्यों बनने ने कितना वाला भाग चला से बनने ने कितना वाला भाग चला से त्रणे अने त्रणे चला तो 5 अने त्रणे चला तो 6 कितना था 5 पाई बाय 6 135 डिग्री कितना था 135 गुणिया पाई ना छेद में 180 अने कितने भाग चल से 45 45 बने 45 से भागो એટલે 4 અને 45 ભાગો એટલે કેટલા આવશે એટલે 4 નો 45 સે ભાગો એટલે કેટલા થાય 45 45 તો 90 90 ને 3 હા 3 એ 4 આવશે કેટલા થયા 3 pi by 4 હા ખ્યાલ આવી ગયો ખ્યાલ આવ કે નહીં હા સર બરાબર रेडियन मापने डिग्री माप रहो कौन है रेडियन हम बहुत ध्यान रखो पड़ से बहुत मतलब बहुत ध्यान रखो पड़ से ध्यान रखो खास कारण के अंश मापना त्रण भाग से क्या क्या एक अंश बराबर 60 मिनट बराबर 3600 सेकंड में एक सेकंड एक मिनट बराबर अगर जारे तमे रेडियन मापने अंश माप में फेरवता हो तो पूर्णांक रेडियन आवे त्या सुधी अपने कोई वांधो नहीं पण अपूर्णांक रेडियन आवे ये अपूर्णांक रेडियन ने तमारे सेकंड मिनट में अने सेकंड में फेरवा पड़े अपूर्णांक માં કેવો જવાબ મુકાય નહીં જવાબ ઉધાર નહીં તમને એમ કે 2π/3 ના અંશમાં મારે કરાવવા છે તો કઈ નહીં પાઈ એટલે કેટલા 180 ડિગ્રી પાઈ ટુ યાદ પાઈ એટલે કેટલા 180 ડિગ્રી અહીંયા ખાલી પર તમે પાઈ ની વેલ્યુ જ મૂકવાની કોની પાઈ પાઈ એટલે કે 180 ડિગ્રી બરાબર કેટલા થાય 2 ના છેદ માં 3 ગુણ્યા 180 અથવા તો મેં તમને લખાવ્યું તો પણ ખરું 180 ના છેદમાં પાઈ વડે ગુણવાના અને ગુણો તો 180 ના છેદમાં પાઈ પાઈ પર ઉડી ગયા કે નહીં તો લખાયું કેટલા વડે ગુણવાના અંશ માપમાં ફેરવા માટે 180 ના છેદમાં પાઈ વડે ગુણવાના પાઈ વડે ગુણો
ચલાવ કરે ના એટલે ટૂંકમાં પાઈની જગ્યાએ તમારે કેટલા મૂકી દેવાના 180 મૂકી દેવાના અને 3 180 ને 3 વડે ભાગ ભાગ ચાલે કેટલા થાય 60 બરાબર 120 થી એ અપૂર્ણાંકમાં આન્સર આવતો નથી એટલે આપણને કોઈ ચિંતા છે અપૂર્ણાંકમાં હશે ત્યારે ધ્યાન રાખજો આગળ सेवन पाई बाय सिक्स चलो करो तो कितना हो जाए सेवन पाई बाय सिक्स करो तो कितना हो जाए पाई पे कितना 180 मुकी दो सात गुनिया 180 छेद मकड़ा दिया छो और डिग्री हो दिया ना यहाँ खबर डिग्री दी जाए कर शुरू बार रिक्शन बराबर 140 सर 210 नहीं आवे 17 18 210 रेडियन ने अंश में करवा पड़े कितना वाले गुणवाना तो 180 ना छेद में पाई वाले ना गुणवाना ना पाई आपके हो तो पाई नहीं जिंदगी 180 डिग्री करना पड़ बोल आप अपने अंश में दिलो खास કેટલો કેટલો વાળો ગુણો ના 180 ના છેદ માં પાઈ વડે ગુણવાનો ને જો પાઈ આપ્યા હોય અંશ માં અંશ માં કેટલા આપ્યા હોય પાઈ હોય અંશ માં કેટલા હોય પાઈ હોય તો પાઈ કેટલા કરો 180 ડિગ્રી પણ સાચી રમત તો હવે આવશે आओ के एक रेडियन कौन है एक रेडियन बराबर खाली जिक्या अंश मां एक रेडियन बराबर खाली जिक्या अंश मां बहुत जरूरी वस्तु से ना सुपर तो एक रेडियन एक रेडियन ये तो पाई आपको तो पाई ने बदले एक्सप्रेसी कर तो पाई तो हम आपके अंदर दी तो ये लतू है रेडियन ने अंश में फेरा बड़े सुपर 180 ना छेद में पाई बड़े गुण तो कितना बड़े गुण इनटू 180 ना छेद में पाई आसु देखियो एक रेडियन इसी प्रकार देखिए 1 इनटू 180 ना छेद में पाई હવે રમત સાચી થાય છે હવે રમત બરોબર છે ધ્યાન આપજો પાઈ એટલે કેટલા લખાય 3.14 અથવા તો 22 ના છેદમાં 7 આ પોઝિશન પર મને 22 ના છેદમાં 7 સારું પડો પાઈ ની કિંમત કેટલી છે પાઈ ની લગભગ કિંમત 3.14 દેવાય છે અથવા તો લગભગ કિંમત 22 ના છેદમાં 7 દેવાય છે પણ પાઈ ની આ બે માંથી એક પણ કિંમત નથી પાઈ નું એકદમ નજીકનું મૂલ્ય છે ધ્યાન રાખજો नहीं तो फिक्स तो जोड़ा देवा पाई नो एकदम नजीक नो मूल्य है तो पाई नी जिके सो लोगों 22 ना छेद में 7 जो आ 180 ना वो 22 ना छेद में छेद क्या आ रहा 7 ऊपर ये डिग्री तो 40 से अब जो जे कहवा जे उसे खास भुलाई नहीं आप बनने ना बब्बे वाले भाग के आने बीए भाग के वाला दाई नहीं हो आने बीए चल कर दे अधिया है गुणाकार करना को 9 7 63 ग्राद 630 छेद में 11 डिग्री आई सुधी तो बदलो जावे है पर आज जवाब चाले नहीं कारण के अपूर्णांक छे अपूर्णांक जवाब होय तुम्हारे मिनिट में और सेकंड में बतावो पड़े तो पहलो काम करो ने भागी ना करो कितना वाले भागी 11 करो कितना करो કેટલા આવશે 11 55 55 જો કવ એ ધ્યાન રાખજો બરાબર 11 55 55 બરાબર કેટલા વધશે કેટલા વધશે 8 ઉપર 0 ઉતારે 11 7 77
सत्तावन आखा आ रहा है ना, सत्तावन के बारे आखा आ रहा है, सत्तावन आखा कितना बढ़िया, त्रण सत्तावन आखा कितना त्रण ना छेद में ग्यारह सोलह का है, सत्तावन त्रण ना छेद में अग्यार आई सो देख ख्याल आयो के नहीं। हाँ सर बराबर हवा दे ना जो आकार ना बोलू बराबर भागाकार तो खबर है, सत्तावन आखा से तो सत्तावन आखा करना पड़ा, सत्तावन आखा सत्तावन डिग्री हवे आ शू थयो अहीं के त्रण ना छेद में अग्यार और डिग्री पछी एकम क्यों आवे मिनिट, ने एक डिग्री बराबर 60 मिनिट અને 60 વડે ગુણ્યા કરા વડે 60 શું થઈ ગયું ખબર પડે, આ પૂરો થાય પછી આને કેટલા વડે ગુણો 60 વડે ગુણો કેટલા વડે, કારણ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ છે બરાબર, તો હવે આ કેટલા થયા જો 57 ડિગ્રી બરાબર, વચ્ચે પોઈન્ટ પોઈન્ટ થી ઉકાળા આગળ થયા 180 ના છેદમાં 11 મિનિટ કેટલી થઈ, હવે 180 ભાગ્યા 11 કરો જેટલો પૂર્ણાંક ભાગ આવે એ આખે આખો તમારો મિનિટ થશે, જો 180 ભાગ્યા 11 કરો 11 એકા 11 કેટલા વાગ્યા 7 0 કેટલા આવશે 11 6 66 કેટલા વાગ્યા 4, તો આને શું લખાય આ 57 ડિગ્રી તો એસડી ચાલે છે અંદર કેટલા આવ્યા 16 પૂર્ણાંક કેટલા આવ્યા 4 ના છેદમાં 11 મિનિટ, 16 મિનિટ આખી થઈ ગઈ ના આ શું થઈ ગયું અપૂર્ણાંક મિનિટ થઈ ગયું બરાબર, એટલે આવું જોઈએ જો હવે બરાબર 57 ડિગ્રી 16 મિનિટ ને આ અપૂર્ણાંક મિનિટ છે, આ આગે મિનિટ છે અપૂર્ણાંક, અપૂર્ણાંક મિનિટ સેકન્ડમાં ફેરો પડે ફરીથી 60 વડે ગુણવાનું રકડા દઈ 4 ના છેદમાં 11 ગુણ્યા 60 સેકન્ડ બરાબર, આનો જે પૂર્ણાંક ભાગ આવે એ તમારો સેકન્ડ, પછી અપૂર્ણાંક ભાગને ગણવાનો ને પછી તો મિલી સેકન્ડમાં જતા રહે, રકડા દઈ 6 4 40 240 છેદમાં 11 બરાબર, 240 ભાગ્યા 11 કરો સત્તાવન ડિગ્રી 16 મિનિટ અને 21 સેકન્ડ આ તમારો આન્સર, લખી લો પછી એક દાખલો કરો, એટલે એક રેડિયન બરાબર કેટલા થાય યાદ રાખજો, એક રેડિયન બરાબર 57 અંશ 16 ડિગ્રી 21 સેકન્ડ બરાબર, 21 કે ગણી કે 22 પણ લખો તો કોઈ વાંધો નહીં બરાબર, 57 અંશ 16 સેકન્ડ અને બરાબર 16 મિનિટ અને 22 સેકન્ડ, ગણી કે 21 થતા છે ગણી કે 22 થતા છે બરાબર, કેમ કે સેકન્ડ તો બહુ મિલી નાનો ભાગ છે એટલે આમ તેમ દેખાય તો વાંધો આવશે, આ એક રેડિયન નો ભાવ પણ તમારે યાદ રાખવાનો છે જે ડાબો રહેલો એટલે પછી તો પછી આ વળી જવો જોઈએ તમને એમ કે 3.5 રેડિયન બરાબર ખાલી જગ્યા અંશ તો ધીરે ધીરે ધ્યાન રાખજો કઈ ભૂલ થવી જોઈએ નહીં, આવજો આ 3.35 ના છેદમાં 10 છે અને અંશમાં ફેરવવા તમારે શું કરવું પડે 180 ના છેદમાં પાઈ વડે ગુણવા પડે, એટલે 35 ના છેદમાં 10 એ જેટલી ગુણ્યા કેટલા વડે ગુણવા પડે
180 ना छेदमा पाई, 180 ना छेदमा पाई वाला बोलो तो जो अंश से क्या आता है बस से तो लिखा हो गया, जब आ मिलो ने आ मिलो भी ठीक है ना, गुणाकार करो 18 × 35 सब गुणाकार, 18 × 5 = 90, 9 18 × 3 = 54, 54 दाई ने 18 × 36 = 54, 54 630 हाँ 630 छेद में कितना बचा है पाई, पाई टेकला रखे 22 ना छेद में 7 लगे से के नहीं, पाई टेकला रखे 22 ना छेद में 7 रेडी, चलो गुणाकार करो होगा और गुणाकार करता पहला जो आने भाग चला आने बीए चले तो 11 आने बीए चले तो 3 नकरा दे 15 चल नानू देख गुणाकार करो 7 × 5 = 35 बद्दी 3 7 × 1 = 7 3 = 10 बद्दी 1 7 × 3 = 21 21 ने बद्दी 1 कितने करा दिया 22 ना छेद में 11 डिग्री क्लियर क्या लाया ओके नहीं हाँ सर 11 ने भागो जो 11 ने भागो मौके के भागी सको ते आमी करी सको 11 2 22 जीरो 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 उतार या भाग न चल तो ले जीरो 5 उतार या भाग न चल तो फिर दी जीरो लगा या 200 × 5 / 11 तो 200 आख्या कबार निकला के नहीं तो 200 डिग्री दिखे क्या दिखे 200 डिग्री ना 5 / 11 आ डिग्री से क्यों से डिग्री से अपूर्णांक डिग्री से अपूर्णांक डिग्री ने मारे जमा करवा नो मिनट में करवा पड़े सो करो पड़े 60 वाले गुणा पड़े कि नहीं अगला करो 5 / 11 × 60 मिली ऊपर के लगे 6 × 5 = 30 300 दे गया ना 300 / 11 करो 11 और शॉर्ट में 10 है 11 2 22 कितना हो गया 80 11 7 सत्य होते कितना हो गया 3 दाखला दिया 27 × 3 / 11 क्या अगला दिया 200 डिग्री अगला दिया 27 × 3 / 11 मिनट मतलब 27 मिनट के भी देखे आके ने 3 / 11 मिनट के भी देखे अपूर्णा इन्हें सेकंड में फेरा वाली तो 200 डिग्री कहना थे 27 मिनट देना थे ना आने सो करो 3 / 11 जो 11 × 1 कितना करो 60 अब सो देख ठीक है आने कितना दे 180 कितना दिया 180 / 11 करो 11 × 1 = 11 कितना बच गया 7 0 11 6 पर बस ये ना अपन जोरी जरूर नहीं 16 का आ गया लगला था 16 सेकंड आते आंसर लो उपमा लावर अब तो लपमा करवा दो अगर लकी लगा नहीं इधर खबर पड़े क्या दिया है ऊपर समझ पड़े कि नहीं हाँ सर हजी अब दाखलो ले लिया बराबर तो साइड में दाखलो ले लिए तारे गण तो जहां मैंने क्या तू जरूर सब नेम के थ्री फाइव बाई सेवन ने अंश मार दो क्या करो तो ये तो पाई नो तो 180 छेद में पाई रखा था ये तो पाई छे अपनी पास है ना और ये पाई छे तो पाई जगह सो करना हो 180 डिग्री बराबर आ जाए 3 × 180 छेद में 7 आपको डिग्री चलो सो कर सो जवाब आप मुझे लिख फटाफट आप इनो गुणाकार कर 7 वाले भागी नाखवाना हां चलो बेटा चेक करो चेक करो फटाफट कितना आवाज है चलो फटाफट
दीवार अपूर्णांक ध्यान वाले गुणो साठ वे नहीं छप्पन चार आठ मिनिट थी गई निकली गया आने फरीदी के वाले गुणों ना साइट वाले चार गुणिया साइट ना छेद में सात रखा है 240 भाग्या सात और सेकंड में जरा आउट हो जरा पूरा में ध्यान में ले वालो ना ठीक रखा है सात चौक कर के इधर से सात त्राण 21 मतलब पहला वर्ष से 24 में तो 21 है तो त्राण जीरो सात चौक 28 ठीक है प्रेक्टिस करो स्टेप घटता जैसे चलाइयो के नहीं हाँ सर चलो घोड़ानू माप सुन चला दे वर्तुळ માં એકમ લંબાઈના ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણા કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો કહેવાય શું કહેવાય वर्तुळ માં એકમ ત્રિજ્યા વાળા વર્તુળ માં ચાપની લંબાઈ આ એવું શું કહેવાય એક ત્રિજ્યા વાળા વર્તુળ માં ચાપની લંબાઈ સમજાવું પણ તો ચિંતા નહીં કરતા તમે શબ્દો વગેરે ચાપની લંબાઈ શું કહે ખૂણાનું માપ કહે શું કહે ખૂણાનું માપ આ શું કે માનો કે વર્તુળ છે કેવું લેવાનું એક ત્રિજ્યા કેવું લેવાનું એક ત્રિજ્યા અને ત્રિજ્યા કેટલી છે એક આ લંબાઈ કેટલી છે એક હવે અહીંયા ચાપની લંબાઈ લઈએ આ જે ચાપની લંબાઈ કેટલી છે L આ થીટા કેટલા ચાપની લંબાઈ થીટા તો જો એક ત્રિજ્યાળું વર્તુળમાં ચાપની લંબાઈ જે હોય ને એને ખૂણાનું માપ કહે થીટા આ થીટા થાય કયા એક ત્રિજ્યાવાળા વર્તુળમાં ચાપની લંબાઈને તે ચાપનો શું કહેવાય ખૂણો કહેવાય સ્પષ્ટ લખે તે ચાપ કે કેન્દ્ર આગળ આવેલો ખૂણો કહેવાય એકમ વર્તુળ વાતો તો એક
त्रिज्या वाला वर्तुळ वर्तुळ में चाप की लंबाई लंबाई ना मापने चापनी लंबाई ना मापने ते चापे केंद्र आगर बनावे अपने तो ये बनावे शब्द लगो अपने शब्द आंतरे रहा है सुनो से असु केवा मांगे से जो आ वर्तुळ से आयु केंद्र क्यों वर्तुळ से एक त्रिज्या त्रिज्या के लिए सी एक तो अहीं तो थीटा लंबाई नो चाप लो आ आ आ आ चापी लंबाई केड़ी से आ चापी लंबाई केड़ी से थीटा हां थीटा लंबाई नो चाप लो केड़ी लंबाई नो थीटा लंबाई नो चाप तो आ कोण में करो दे थीटा और क्या रहे त्रिज्या एक होई गया क्या रहे त्रिज्या एक होई गया तो सर त्रिज्या बे होई त्यारे सो थाय सो थाय के त्रिज्या के लिए बे हो तो खूणो डबल થઈ જાય સુ દે ખૂણો સુ દે ડબલ એટલે આપણે 10માં ધોરણમાં એક સૂત્ર આવતું તો યાદ હોય તો કે માની લો કે આ વર્તુળ છે અને ત્રિજ્યા r છે આ ચાપની લંબાઈ l છે આ થીટા હવે આપણે થીટા અહીંયા રેડિયન માં શું હશે રેડિયન હો r ત્રિજ્યા વાળા વર્તુળમાં હો l લંબાઈની ચાપ હો ચાપ l લંબાઈની ચાપ એ કેન્દ્ર આગળ આગળ થીટા થીટા છે માં રેડિયન માં છે માં થીટા રેડિયન નો ખૂણો બનાવે તો ખાસ ધ્યાન રાખજો ચાપની લંબાઈ અને ત્રિજ્યાના ગુણોત્તરને ખૂણો કહે શું કહે ચાપની લંબાઈ અને ત્રિજ્યાના ગુણોત્તરને ખૂણો કહે તો થીટા એ જે ઉકળા થાય l ના છેદમાં देखे वर्तुल में कौन सी लंबाई चापनी लंबाई अने त्रिज्या गुणोत्तर त्रिज्या ना गुणोत्तर शू कहे खूणा नु माप खूणा नु कयो माप रेडियन माप ध्यान राखो માટે ચાપની લંબાઈ જો તો r ને ક્યાં લેવો સામે તો l બરાબર આ ત્યાં r થીટા એટલે ચાપની લંબાઈ શું શું r થીટા થીટા સેમાં છે રેડિયન માં સેમાં છે થીટા રેડિયન માં બરાબર અને થીટા ડિગ્રી માં હોય તો શું લખાય તો 10 નો ઘન હોય તો પાઈ r થીટા છેદ માં 180 અને જો થીટા થીટા સેમાં હોય ડિગ્રી માં હોય સેમાં હોય ડિગ્રી માં હોય તો l બરાબર આ થાય पाई आर थीटा छेद मा 180 आ 10 मा दोनों सूत्र तो याद हो गया बराबर लगे लो खास ध्यान रखियो ના માપની વ્યાખ્યા શું થાય એકમ વર્તુળના એકમ ત્રિજ્યા વાળા વર્તુળમાં ચાપની લંબાઈ ના માપને તે ચાપે કેન્દ્ર આગળ આંતરા ખૂણો માપ કહેવાય બરાબર એટલે એકમ ત્રિજ્યા છે ને જ્યારે જ્યારે મગજમાં યાદ રાખજો ફિઝિક્સમાં આ વર્ડ્સ વારંવાર યુઝ થશે એકમ હોય એટલે એટલા વડે ભાગો એકમ સાથે જેની સાથે એકમનો અર્થ જેની સાથે સંકળાયેલા હોય તે માપને તેના વડે ભાગ બરાબર એ એક ત્રિજ્યા એકમ ત્રિજ્યા થઈ ને બરાબર
ના ચાપની લંબાઈ, ચાપની લંબાઈને ત્રિજ્યા વડે ભાગો એટલે શું વર્તુળ મળે. ચાપની લંબાઈ કેટલા વડે ભાગો એટલે એકમ વર્તુળના ચાપે r બરાબર 1 હોય તો થીટા બરાબર થાય કે જો r બરાબર 1 હોય તો થીટા બરાબર m થાય કે નહીં બરાબર. એટલે જ્યારે જ્યારે એકમ લંબાઈની વાત આવે, એકમ વસ્તુની વાત આવે ને એકમ વસ્તુને જેની સાથે સરખાવ્યો હોય તેના વડે તેને ભાગવાથી તમને એનું માપ મળે છે. આપણે આ સૂત્ર યાદ રાખીશું ક્યારે? થીટા સેમાં હોય, રેડિયનમાં હોય ત્યારે. આ સૂત્રને યાદ રાખીશું ક્યારે? ક્યારે? તો કે થીટા સેમાં હોય, ડિગ્રીમાં હોય ત્યારે, અંશમાં હોય ત્યારે. બરાબર? હવે જો દાખલા લઈ લે એક બે. તો ચાપની લંબાઈના કેટલા સૂત્ર આવે? L બરાબર પાઈ, અરે સોરી, r થીટા. ક્યારે? ક્યારે? તો કે જ્યારે રેડિયનમાં, જ્યારે થીટા સેવા હોય રેડિયનમાં. બીજું સૂત્ર શું આવ્યું? L બરાબર પાઈ r થીટા. દસમા ધોરણમાં આવતું થયા છે ને. ક્યારે? થીટા સેવા હોય ડિગ્રીમાં. ડિગ્રીમાં થીટા ક્યાં હોય? ડિગ્રીમાં હોય. બરાબર? બીજું એક ખાસ ધ્યાન રાખી લો, L બરાબર R થીટા. હવે જે કેવા જે એ પછી ગયો તમને દાખલા જુઓ. અત્યારનો સમય પૂરો થવાયો છે. તમને એમ કે ત્રણ ત્રિજ્યાઓ ના વર્તુળમાં, ત્રણ ત્રિજ્યાના વર્તુળમાં ચાપની લંબાઈ, ચાપની લંબાઈ ચાર એકમ હોય ત્યારે ખૂણાનું માપ, ખૂણાનું માપ ડિગ્રી માં શું સમજો છો? નક્કી કરો કઈ કઈ વસ્તુ આપી છે. પેલા તો ત્રણ ત્રિજ્યા ના વર્તુળ માં આર આપી દીધું ને આપણને. આર બરાબર કેટલા આપ્યા? ત્રણ. બીજું શું? ચાપની લંબાઈ આપી ને. ચાપની લંબાઈ શું કે? એલ. એલ બરાબર ચાર એકમ. યસ કે નો? શું ખૂણો નો થીટા છે? થીટા જો સેમા જોઈએ તમારે, ડિગ્રીમાં જોઈએ. કેવા જોઈએ? મારે શું છે? થીટા જોઈ શકે ને. તો થીટા ને અહીંયા નહીં યાદ રાખવું, બાકીના પદ ક્યાં લઈ જાવ? સામે 180 છેદમાં છે, ઉપર જશે. પાઈ ઉપર છે તો નીચે જશે. આ પણ ક્યાં જશે? નીચે. તો થીટા બરાબર કેટલા થશે? થીટા બરાબર L ગુણ્યા 180 છેદમાં પાઈ r. આ સેમાં થશે? ડિગ્રીમાં થશે. સેમાં થશે? ડિગ્રીમાં. બધી કિંમત મૂકજો. તો L ની કિંમત આપીશ તમને. L ની કિંમત આપી છે તો કે આખી લેવી 4 ગુણ્યા 180 પાઈ. પાઈ એટલે કેટલા લઈ? 22 ના છેદમાં 7. એટલે 22 છેદનો છેદ ઉપર 7. r આપ્યા છે તો કે હા, કેટલા આપે? 3. સેમા છે? ડિગ્રી. આને 2 ચાલે તો 3 ચાલે તો કેટલા થાય? 80 60 થાય ને. બરાબર? આને 2 વડે ભાગો તો 2 થાય. આને 2 વડે ભાગો કેટલા થાય? 11 થાય. તો થીટા બરાબર કેટલા થયા? જો થીટા બરાબર 60 × 120 12 × 7 = 84 હે ને. 60 × 120 12 × 7 = 84 840 છેદમાં 11 ડિગ્રી. હવે આને ડિગ્રીમાં છે, અપૂર્ણાંક છે, તો મિનિટ અને સેકન્ડમાં ફેરવા પડશે. તો 840 ને વધ્યો. હવે મુક્તિ કરો, 840 ને 11 વડે ભાગો. 11 × 7 = 77 થાય. કેટલા વધે? 3 ને 4 = 7 વધે. કેટલા વધ્યા? 7. 0 ઉતારે
अग्यार छ छसठ कितना बढ़िया चार चार बढ़िया ना तो चार ना छेद में अग्यार अब जो करे मौके कर सको कि नहीं बड़ा पर अच्छा 76 डिग्री आके दे गई आ अपूर्णांक सदन कितना बड़े गुणन 60 बड़े ताऊ तो जो 76 डिग्री अगला दो चार ना छेद में अग्यार गुणिया 60 मिले अगर ये 240 क्या अगर ये 240 छेद में 11 मिले अगर कर दो 11 तो 22 76 बरा 11 तो 22 22 तो पकड़ो 22 में 24 में से 2 है तो 2 0 होता है 11 का 11 मिले बरा 20 में से 11 है तो 9 नौना छेद में 11 अपूर्णांक मिनिट से इन्हें शू करो 60 वाले गुणसा फिर ना को सेकंड समझ पड़े छे हां सर 76 डिग्री 21 मिनट आंकड़ा दिया 540 क्या ना 540 ना छेद में 11 અને સેકન્ડ નો અપૂર્ણાંક ધ્યાનમાં લેવાનો નથી બરાબર ચાલો કેટલો આવશે 11 4 44 કેટલા આવશે 10 બિંદુ ઉતાર્યું 11 9 9 કેટલા વધે 1 પાછળ જોવાનો નથી એટલે ચિંતા વર્ક કેટલા આવ્યા 76 ડિગ્રી 21 મિનિટ અને બોકલ 50 સેકન્ડ ક્લિયર લખી લો ખ્યાલ આવ્યો ડાકડામાં આ બુક ના ડાકડા છે હમણાં પીડીએફ મોકલું છું બરાબર સર આ બે